દેશમાં પહેલીવાર લોકસભા સ્પીકર માટે ચૂંટણી થશે આવતીકાલે સવારે 11 વાગે સ્પીકર પદ માટેનું મતદાન થશે પક્ષ અને વિપક્ષ બંને પોતાના ઉમેદવારો મેદાને ઉતાર્યા છે એનડીએ તરફથી બીજી વાર ઓમ બિરલા સ્પીકર પદ માટે મેદાને છે તો વિપક્ષ તરફથી સ્પીકર પદના ઉમેદવાર કે સુરેશ લોકસભા સ્પીકર પદ માટે પક્ષ વિપક્ષમાં સધાઈ નથી સંમતિ તો દેશમાં પહેલીવાર લોકસભા સ્પીકર માટે ચૂંટણી થશે અને કોંગ્રેસ તરફથી પણ એવા નિવેદનો સામે આવી રહ્યા છે કે આ વખતે વિપક્ષ મજબૂત છે અને અમે પણ દાવેદારી કરી છે ઉમેદવાર છે અમારો તે પણ અમે ઉતાર્યા છે ત્યારે આપ જુઓ લોકસભા સ્પીકર પદ માટે પક્ષ અને વિપક્ષમાં ન સધાય સંમતિ અને આવતીકાલે ચૂંટણી સ્પીકર કા જો પદ હૈ वो पूरे सदन के लिए होता है. ऐसे में आज़ादी के बाद मुझे तो नहीं याद कि इस तरीके के पद को लेकर चुनाव हो, पर जिस तरीके से विपक्ष की इस बार भूमिका रही है और शर्तों के साथ जिस तरीके से विपक्ष सामने आया है कि आप डिप्टी स्पीकर के पद पर सहमति कीजिए, जबकि हम सब लोग उसके लिए चर्चा के लिए तैयार थे, पर उसके बावजूद शर्त रखना, उस पर अड़ना और इस तरीके से अपनी भूमिका को निभाना मुझे नहीं लगता कि उचित है. बहरहाल जीत सुनिश्चित है अगर चुनाव ऐसा होता भी है, उसमें कहीं कोई शंका की बात नहीं है. अगर प्रधानमंत्री मोदी जी का बुलडोजर वाला एटीट्यूड नहीं बदलता तो हमें भी अपने तरीके से संघर्ष करना पड़ेगा. प्रधानमंत्री कहते एक चीज है, करते कुछ और. कल कहा था सहमति का और आज जो उप अध्यक्ष का पद है वो भी वो देने के लिए तैयार नहीं. तो अगर पहले जैसा ही अहंकार बरकरार रहेगा तो हमारा भी लोकतंत्र को बचाने का और सदन की गरिमा को बचाने का संघर्ष बरकरार रहेगा और इसीलिए हमने अपनी तरफ से के सुरेश जी उनको आगे हमने किया है. कि प्रधानमंत्री ने कहा है कि ऑपोजिशन को कंस्ट्रक्टिवली सरकार के साथ कोऑपरेट करना चाहिए. ऑपोजिशन ने क्लियरली कहा है, राजनाथ सिंह जी का खारगे जी को फोन आया, राजनाथ सिंह जी ने खारगे जी से कहा देखिए आप हमारे स्पीकर को सपोर्ट कीजिए. ऑपोजिशन, पूरी ऑपोजिशन ने कहा है, हमने सब के सब से बात की है, पूरे ऑपोजिशन ने कहा है कि हम स्पीकर को सपोर्ट करेंगे, मगर कन्वेंशन ये है कि डेप्यूटी स्पीकर ऑपोजिशन को मिलना चाहिए. राजनाथ सिंह जी ने कल शाम कहा था कि वो खारगे जी को कॉल रिटर्न करेंगे. अभी तक राजनाथ सिंह जी ने खारगे जी का कॉल रिटर्न नहीं किया है. तो मोदी जी कह रहे हैं कंस्ट्रक्टिव कोऑपरेशन हो और फिर हमारे नेता को इंसल्ट करा जा रहा है. तो देश में पहली बार लोकसभा स्पीकर माटे चूंटणी थशे अने आ बन्ने चेहराओ छे કે જે હાલ વિપક્ષ અને પક્ષ તરફથી મેદાને ઉતારવામાં આવ્યા છે ત્યારે સ્પીકરને લઈને અલગ અલગ નિવેદન અને અલગ અલગ વાતો પણ સામે આવી છે. ત્યારે વાત કરીએ કે કોણ છે ઓમ બિરલા. રાજસ્થાનના કોટાથી સાંસદ છે ઓમ બિરલા અને આ દેશમાં પહેલીવાર બની રહ્યું છે કે સ્પીકર માટે ચૂંટણી થશે. બીજી વાર લોકસભાના અધ્યક્ષ તરીકે તેમણે નામાંકન કર્યું. ઓમ બિરલા સ્પીકર રહી ચૂક્યા છે. યુવા મોરચામાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે ઓમ બિરલા. અલગ અલગ પદ અને અલગ અલગ જવાબદારી છે તેમને સોંપવામાં આવી હતી. ખૂબ સારી રીતે તેમણે જવાબદારી પાર પાડી છે. 2014માં પહેલીવાર સાંસદ બન્યા હતા ઓમ બિરલા. 2014થી તેમની આ સફર છે, તેની શરૂઆત થઈ હતી સાંસદ તરીકેની. ત્રીજી વાર કોટા સીટથી ઓમ બિરલાએ જીત મેળવી છે. ત્રીજી વારનું છે આ કોટા સીટ પરથી તેઓ જીત મેળવી છે. અગાઉ 3 ટર્મ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા ઓમ બિરલા. અગાઉ 3 ટર્મ ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાઈ ચૂક્યા હતા. ત્યારે તેમની સામે જે છે કોણ છે કે સુરેશ. કેરળના મેવલી કાકારથી સાંસદ છે કોડી કુન્નિલના સુરેશ, જે તેમની સામે છે. વિપક્ષ તરફથી આ ચહેરો છે. 1989થી મવેલીકારા બેઠકથી સાંસદ છે કે સુરેશ. કે સુરેશ મેદાને છે. અત્યાર સુધીમાં 8 વાર સાંસદ તેઓ બન્યા છે. અત્યાર સુધી 8 વાર સાંસદનું પદ તેઓ ભોગવી ચૂક્યા છે કે સુરેશ. 2012થી 2014 દરમિયાન કોંગ્રેસ સરકારમાં તેઓ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. 2012થી 2014 દરમિયાન તેઓ કોંગ્રેસમાં મંત્રી રહી ચૂક્યા છે. 2018માં કેરળ કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ બન્યા હતા. 2018માં કેરળ કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં સચિવ રહી ચૂક્યા છે કે સુરેશ. કે સુરેશની જે સફર છે એ આ પ્રમાણેની હતી. ત્યારે હવે ચૂંટણીમાં શું થઈ શકે છે તો એનડીએ 292 અને ઇન્ડિયા
234 છે તેમાંથી ભાજપ પાસે 240 છે કોંગ્રેસ પાસે 99 છે સહયોગી દળ પાસે 52 અને સહયોગી દળ પાસે 135 છે સતત સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરને લઈને સતત નિવેદનો સામે આવી રહ્યા છે ત્યારે શું ગણિત થઈ શકે છે અને શું થઈ શકે છે તેની વાત કરીએ તો એનડીએ પાસે 292 સભ્યો છે ત્યારે ઇન્ડિયા પાસે જે ઇન્ડી ગઠબંધન છે તેની પાસે 234 જેટલા સભ્યો છે આ તરફ ભાજપ પાસે 240 છે તો કોંગ્રેસના 99 છે અને બીજા બધા અન્ય પક્ષના છે તો દેશભરમાં પહેલીવાર સ્પીકર માટેની આ ચૂંટણી છે તે થવા જઈ રહી છે અને આવતીકાલે સવારે 11 વાગે સ્પીકર પદ માટે મતદાન થશે ત્યારે પક્ષ અને વિપક્ષ બંને પોતાના જે ઉમેદવારો છે તે મેદાને ઉતાર્યા છે એનડીએ તરફથી ઓમ બિરલા છે તો ઇન્ડિયા ગઠબંધન તરફથી કે સુરેશ છે તે મેદાને છે તો લોકસભા સ્પીકર માટેનું આ જે પદ છે અને તેને લઈને આપ જુઓ કે શું આંકડાઓ સામે આવી રહ્યા છે તો એનડીએ પાસે 292 નો આંકડો છે ઇન્ડિયા પાસે 234 નો આંકડો છે